નમસ્કાર દોસ્તો ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જોઈએ જોઈએના પહેલાં જો હજી તમે આ ચેનલમાં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ થાય સમાચાર દોસ્તો બજેટ રજૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે આ વખતે સરકાર બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં મોદી સરકાર પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમને છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા વાર્ષિક કરી શકે છે સૂત્રો મુજબ કૃષિ મંત્રાલય તરફથી બજેટમાં આ યોજનાને યોગ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી છે અને વડાપ્રધાન કાર્યાલય પણ આ યોજનાના પક્ષમાં છે આ યોજનાથી સરકારને સીધો જ રાજકીય લાભ પણ થાય છે કારણ કે આ કિસાન સન્માન નિધિ દેશના સીમાંત ખેડૂતો સુધી સીધી પહોંચે છે દોસ્તો સરકાર આ યોજનામાં મળના ત્રણ હપ્તાને વધારીને છાળ કરી શકે છે બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે હાલમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયાના હપ્તા સીધા બેંક એકાઉન્ટમાં મળે છે હપ્તાની સંખ્યા છાટ કરવા પર ખેડૂતોને મળનારી સન્માન નિધિ વધીને આઠ હજાર રૂપિયા વાર્ષિક થઈ જશે એટલે કે લાભાર્થી ખેડૂતોને સીધા બે હજાર રૂપિયાનો ફાયદો થશે ગયા વર્ષે બજેટ બે હજાર બાવીસમાં પણ પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમ વધારવાની માંગ હતી પણ ત્યારે સરકારે કોરોના મહામારી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અન્ય પગલાં પર ભાર મૂક્યો હતો પણ છેલ્લા એક વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં પ્રયોગમાં લાવવામાં આવતી સામગ્રીઓની કિંમતમાં વધારો થયો છે ખેડૂતોને ખાતર બિયારણ જંતુનાશક કૃષિ મશીનરી ખરીદવા માટે પૈસાની જરૂર હોય છે અને એના ભાવ વધી ગયા છે આ વાતને ધ્યાનમાં રાખીને ખેડૂતોની મદદ માટે સરકાર યોજનાને યોગ્ય કરીને રજૂ કરવા ઈચ્છે છે દોસ્તો આ યોજના દેશમાં ખેડૂતોને ખૂબ જ કામ આવે છે તેનાથી ખેડૂત પોતાનું ખાતર બિયારણ દવા જેવી જરૂરિયાતને પૂરી કરે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને બહાર હપ્તા મળી ગયા છે તેરમો હપ્તો પચીસ જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સરકારની આ યોજનાથી દેશના લગભગ અગિયાર કરોડથી વધારે ખેડૂતોને લાભ મળ્યો છે દોસ્તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલમાં નવા હોય તો નીચેનું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર ધન્યવાદ